સુરતમાં અતુલ બેકરીના માલિક અતુલ વેકરિયાએ સર્જેલ હિટ એન્ડ રન મામલો વકર્યો છે। ઘટનામાં મૃતક યુવતી બારડોલી તાલુકાની અને ચૌધરી સમાજની હતી। આજે વિવિધ માંગો સાથે ચૌધરી સમાજે બારડોલી મામલતદારને આવેદન આપ્યું હતું। ગત 26મીના રોજ સુરતના ઉધના મગદલ્લા રોડ પર રાત્રિના સમયે એક બેફામ કાર ચાલકે બે મોપેડને અડફેડે લીધી હતી। હિટ એન્ડ રનની બનેલ ઘટનામાં અતુલ બેકરીનો માલિક અતુલ વેકરિયા કાર ચલાવતો હતો, જો કે અકસ્માત સમયે ઘટના સ્થળ પરથી જ લોકોએ પકડી પોલીસને હવાલે કર્યો હતો। ઘટનામાં એક યુવતીનું મોત થયું હતું। જે યુવતીનું વતન બારડોલી તાલુકાનું વધાવા ગામ છે। ઘટના બાદ યુવતીના પરિવારજનોને મામલો સમેટી લેવા પણ પ્રલોભનો આવી રહ્યાની ફરિયાદ ઉઠી હતી, જેથી આજે યુવતીના ન્યાય માટે ચૌધરી સમાજ પણ આગળ આવ્યો હતો અને બારડોલી મામલતદારને આવેદન આપ્યું હતું। આપનું નામ આજે જે આવેદન આપવામાં આવ્યું છે, સાના માટે આપવાનું શું છે તમારી માંગ? મેં તમને આગળ કહ્યું તેમ સુરતની અંદર એક અકસ્માત થયો આજથી 2-3 દિવસ પહેલા। એમાં એક આદિવાસી બાળાનું મૃત્યુ થયું। અકસ્માત કરનાર હતા અતુલ બેકરીના માલિક, અને તે વખતે તે સંપૂર્ણ પીધેલી હાલતમાં હતા અને છોકરી રસ્તાની સાઈડ પર ઊભેલી હતી, ત્યાં અકસ્માત કરીને એ છોકરીનું મૃત્યુ થયું। છોકરી કમાનાર ઘરમાં એક જ હતી, એના સિવાય બીજું કોઈ ત્યાં કમાનાર છે નહીં। આદિવાસી જે એ કુટુંબ છે તે ખૂબ જ મુશ્કેલીમાં આવી પડ્યો છે। આ વખતે પોલીસ તંત્રએ 2 દરકારી દાખવીને જે આલ્કોહોલના ટેસ્ટ તાત્કાલિક કરવા જોઈએ તેવું એમને કોઈ જરૂર જણાય નહીં, અને 12 કલાક પછી એ ટેસ્ટ કરવામાં આવ્યા કે જેથી એની અસર સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ થઈ જાય। તો એ જે પોલીસે જે કાર્યવાહી કરી છે એની સામે અમને અસંતોષ નથી, અસંતોષ છે, અને અમે એનો વિરોધ કરીએ છીએ કે પૈસાને દબાણમાં આવીને આ કાર્યવાહી કરવામાં આવી છે, જે 2 કલાકમાં થવી જોઈએ તેના 12 કલાક લગાડવામાં આવ્યા છે। અમારી 3 માગણી છે કે જે બાળા છે એને કાયદાની રૂએ જે સહાય મળતી હોય તે મળવી જોઈએ। જે અકસ્માત કરનાર માણસ છે અતુલ વેકરિયા, એ ગમે એટલો મોટો ચમરબદ્ધ હોય કે રાજકીયની જ્યાં સાંઠગાંઠ હોય ત્યાં, પણ કાયદાએ તટસ્થ રહીને એનું મૂલ્યાંકન કરીને તાત્કાલિક એનો આલ્કોહોલના ટેસ્ટ કરાવીને સખતમાં સખત સજા કરવી જોઈતી હતી, જે ન કરી એની માટે પોલીસ તંત્રની પણ તપાસ થવી જોઈએ, અને ક્યાં કોણે કેટલા પૈસા ખાધા છે તે જોઈને એના ઉપર એક્શન લેવા જોઈએ કે જેથી ભવિષ્યમાં આ રીતના કાર્યવાહી કરતી પોલીસ અટકે। આજે આવેદન આપ્યું છે કોણે 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 આપ્યું? આ આવેદન આપ્યું છે અમે બારડોલી પ્રદેશ ચૌધરી સમાજ બારડોલીની અંદર કાર્યરત છે, અને બીજી એક એ છે આદિવાસી હિત સંવર્ધન સમિતિ બારડોલી પ્રદેશ ચૌધરી સમાજના પ્રમુખ મહેન્દ્ર ચૌધરી, એ હમણાં ક્વોરન્ટાઇન છે એટલે આપણી વચ્ચે નથી, પણ આજે પ્રમુખ અમારા છે હિત સંવર્ધન સમિતિ અશ્વિનભાઈ કેદારિયા, એ આપણી વચ્ચે છે। ઘટના દિવસથી જ પોલીસ દ્વારા અતુલ વેકરિયાને બચાવવા પ્રયાસ કરાયા હતા અને જામીન પર છુટકારો પણ મળી ગયો હતો। યુવતી ઉર્વશી ચૌધરીનો પરિવાર હવે ન્યાયિક રીતે પડકાર કરનાર છે, અને ચૌધરી સમાજે પણ એ જ માંગ કરી છે કે અતુલ વેકરિયા ઉપર કડક સજા થાય અને તેવી કલમો પણ લગાવાય, યુવતીના પરિવારને કાયદા મુજબ યોગ્ય સહાય પણ કરવામાં આવે, તેમજ અતુલ વેકરિયાને બચાવવા પોલીસની ભૂમિકા અંગે પણ તપાસની માંગ કરી છે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, બારડોલી।